मध्य प्रदेश ना बागेश्वर धाम ना पीठाधीश्वर धीरेन्द्र कृष्ण शास्त्री नो राजकोट मा बे दिवस दरबार योजाशे। पहली अने बीजी जूने राजकोट मा आ दरबार योजावा जई रह्यो छे। दरबार योजावानी जाहेरात थता विवादनो वंटोड़ पण शरू थई चुक्यो छे। एक पछी एक लोको आरोप लगावी रह्या छे तो कोई बाबा बागेश्वर ने पड़कार फेंकी रह्यू छे। एक तरफ विज्ञान जाथा राजकोटना पुरुषोत्तम पीपड़िया आ तमाम लोको बाबा ने पड़कार फेंकी रह्या छे। धर्म अने दतिंग वच्चे भेद खुल्ला पाड़वानो तेमनो अभिप्राय छे। तो बीजी तरफ करणी सेना ए बाबा बागेश्वरना समर्थनमां आवी छे। सौराष्ट्र करणी सेनाना प्रमुख कृष्णसिंह जाडेजाए निवेदन आप्युं छे कि जो कोई हिंदूना दीकरानो विरोध करशे तो जोया जीवी थशे। करणी सेना सनातन धर्ममां माने छे अने ज्यारे बाबा बागेश्वरनो कार्यक्रम दिव्य दरबार राजकोटनी अंदर योजाशे तो करणी सेना तेना समर्थनमां रहेशे, खड़े पगे रहेशे। શું કહ્યું છે વધુમાં તેમણે જાણીશું આ રિપોર્ટમાં। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સેજલ। જય માતાજી, મારું નામ કૃષ્ણસિંહ જાડેજા, શ્રી રાજકોટ કરણી સેના સૌરાષ્ટ્ર પ્રમુખ। પહેલી જૂન અને બીજી જૂન જ્યારે બાગેશ્વર ધામના પીઠાધીશ એવા ધીરેન્દ્ર કુમાર શાસ્ત્રી અહીંયા આપણે ગુજરાતમાં પધારી રહ્યા છે ત્યારે રેસકોર્સ ખાતે એકમનું મોટી મહાસભાનું દરબાર યોજાવાનું છે। ત્યારે કહેવાતા હિન્દુઓ જે એનો વિરોધ કરવા નીકળ્યા છે એને રાજપૂત કરણી સેનાવતી હું કૃષ્ણસિંહ જાડેજા, હિન્દુ ધર્મ સેનાવતી રાજુસિંહ વાળા અમે કહેવા માંગીએ છીએ કે તમે વિરોધ કરવા ત્યાં આવો, તમારા દાંત પણ અમે ખાટા કરી નાખીએ। અમે એવી હસ્તી અને એવી અમે તાકાત ધરાવી છીએ। અમે રાજપૂતો છીએ તો હિન્દુ ધર્મનું અમારે રક્ષણ કેમ કરવું અમને કોઈને શીખવવાનું ન હોય। જો તમે એવા હિન્દુ હોય, કહેવાતા હિન્દુ તમે છો તો તમે 31st આયોજન જે થાય છે તે ટૂંકા ટૂંકા વસ્ત્રો પહેરી ત્યારે તમારું કે હિન્દુત્વ ક્યાં હોય જાય છે, જે એક હિન્દુ ધર્મનો પ્રચાર કરે છે, હિન્દુ ધર્મને એક ઉપર લાવવા માંગે છે, જે સનાતન હિન્દુ ધર્મને જે એનો એક આપણે આગળ વેવ વધારવા માંગે છે ત્યારે તમે કહેવાતા હિન્દુઓ અમને વિરોધ કરવા નીકળ્યા છે। અમારી 200-250 જણાની ટીમ ત્યાં હશે, તમે ત્યાં એકવાર આવી જાઓ અમને વિરોધ કરવા, અમે તમને બતાવી દઈશું કે તમે કેમ હિન્દુ ધર્મનો વિરોધ કરી શકો છો। જય માતાજી, અસ્તુ। ખેર, અમારા વિડીયોમાં અત્યારે બસ આટલું જ। આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ન ભૂલશો। આ સાથે જ ગુજરાતના રાજકારણ અને દેશ દુનિયાના તમામ મહત્વના સમાચારોથી માહિતગાર રહેવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે।